હવે આપણે વિષય સામાન્ય જ્ઞાનમાં ધોરણ 3 માં પાઠ 22 મો સામાન્ય જ્ઞાનમાં એનો અભ્યાસ કરીશું. આગળના વિડિયોમાં આપણે પાઠ 21 સુધી અભ્યાસ કર્યો. હવે પાઠ 22 પેજ નંબર છે 44. તમે પણ બાળકો પુસ્તક કાઢો અને મારી સાથે પૂરો. બાળકો અહીંયા આપણે પાઠ 22 માં છે જોડ રચો. તો નીચે આપેલા દરેક ચિત્રને તેની સાથે બંધ બેસતા ચિત્ર સાથે જોડો. પહેલું એક તમને જોડીને આપ્યું છે, તો ક્યાં? તો અહીંયા બાળકો નીચે દેખો, અહીંયા એક આપણને જોડીને આપ્યું છે. તો આપણે અહીંયા નીચે હવે આપણે બીજા ચિત્રોને એના ચિત્રો સાથે જોડીશું અને અહીંયા એનો જવાબ લખીશું. તો તમે પણ મારી સાથે સાથે લખજો. તો બાળકો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 આપ્યું. સામે ક ખ ગ ગ ચ છ જ જ ટ અને ઠ. આનો જવાબ અહીંયા, એટલે આનું ચિત્ર આની સાથે જોડવાનું છે. તો પહેલું ચિત્ર શું છે? ધનુષ. તો ધનુષની સાથે શું આવશે? તો તમે એક બોલશો બાણ. તો ધનુષની સાથે શું આવશે? બાણ. તો બીજું શું છે? પેન્સિલ. તો પેન્સિલની સામે શું આવશે બાળકો? ચલો જલ્દી બોલો. તો પેન્સિલની સામે આવશે રબર. તો બેની સામે આપણે જવાબ લખશો જ, બરાબર. ત્રીજા નંબરનું છે તલવાર. તો તલવારની સામે આ ચિત્રમાંથી દેખો શું આવશે તલવારની સામે? તો આવશે ખ. તો શું છે ખમાં? ઢાલ. તો ઢાલ આપણે શું લખીશું અહીંયા જવાબમાં? તો ઢાલનો નંબર કયો હતો? ખ. તો તલવારની સામે ઢાલ, તો ખ આવશે. બાળકો હવે 4 નંબરમાં છે પતંગ. તો પતંગની સામે ચિત્રમાં શું આવશે? ફિરકી. તો તમને ખબર જ હોય ફિરકી દોરી વગર આપણે પતંગ ઉડાવી શકીએ નહીં. તો પતંગની સામે આવશે ફિરકી. તો 4 નંબરમાં આવશે ઠ. તો આપણે જવાબ લખશું 4 નંબરમાં સામે ઠળિયાનો ઠ, એટલે કે ફિરકી, બરાબર. હવે બાળકો દેખો 5 નંબરમાં શું છે? બ્રશ. આ બ્રશ શાના માટે હોય? કલર કરવા માટે. તમે જાણતા જ હશો, તમે જોયું હશે. તો બ્રશ, તો બ્રશની સામે તમને તરત ખ્યાલ આવશે શું હોય? કલરનો ડબ્બો. ડબ્બો, તો કલરનો ડબ્બો આપ્યો છે અહીંયા ચિત્રમાં? તો હા. તો 5 નંબરની સામે જવાબ આવશે ક. તો ચલો નીચે લખીએ આપણે. તો 5ની સામે લખશું આપણે જવાબમાં ક. હવે બાળક આપણે 6ઠો નંબર છે. તો 6ઠામાં શું? તો ઝાડ. તો ઝાડની સામે શું આવે? ઝાડને શું હોય? પાન. તો 6ઠા નંબરમાં જવાબ આવશે જ. તો તમને આવડવું જોઈએ કે ઝાડની સામે શું છે? પાન. તો જ લખીશું, બરાબર. હવે દેખો 7મા નંબરમાં પોસ્ટકાર્ડ. આપણે પત્ર લખીએ ને, ટપાલ કહીએ, શું છે? પોસ્ટકાર્ડ. તો અહીંયા દેખો બાળકો, પોસ્ટકાર્ડ ક્યાં નાખવાનું? પોસ્ટનું ડબલું, પણ એટલે શું કહેવાય? ટપાલ પેટી. તો એનો જવાબ શું આવશે 7માનો? ગ. તો અહીંયા આપણે નીચે લખીએ ચલો ગ. તો સામે 7મામાં જવાબ આવશે ગ. હવે દેખો માળો શું છે? માળો. તો અહીંયા માળો ગમે તેનો હોય માળો, પણ સામે આપણાને શું આપેલું છે ચિત્રમાં? તો ચકલી આપેલી. તો પક્ષીનો ગમે તેનો માળો હોય, તો માળો હાલ કોનો છે? ચકલીનો. તો આપણો જવાબ 8માનો ટ. હવે દેખો બાળકો 9 નંબરમાં શું છે? બલ્બ, બરાબર. તેનો જવાબ શું આવશે બોલો? ગોળો કહીએ આપણે, શું કહીએ છીએ? લાઇટનો ગોળો કહીએ છીએ, બલ્બ, બરાબર. તો બલ્બની સામે આ ક્યાં આવશે? અહીંયા દેખો ચિત્રમાં તમને. તો આપણો જવાબ આવશે નાઇટ લેમ્પ, બરાબર. નાઇટ લેમ્પ એટલે કે રાતના આપણે ચાલુ કરીએ ને અજવાળું આવે
એને શું કહેવાય, સામે એનું ચિત્રનું એનું જોડકું કયું છે, નાઇટ લેમ્પ. તો અહીંયા આપણે શું લખીશું, નવમાં છત્રીનો છ, બરાબર. હવે આપણે દસમા નંબરમાં શું છે, સ્ક્રો, સ્ક્રો બરાબર, સ્ક્રો એટલે કે ખીલી પણ કહીએ આપણે, તો એ સ્ક્રો છે બરાબર, ભરાવાનું ખીલી જે ટાઈપનું એક સાધન આજ આવે, સ્ક્રુ છે એટલે કે ફિટ કરવાનું આવે બરાબર. તો એ સ્ક્રુની સામે ચિત્રમાં શું આવશે બોલો, તો તમને તરત દેખાઈ આવશે બોલ્ટ. શું આવશે, બોલ્ટ. આની પાછળ આપણે શું કરીએ છીએ, ઓટાવાળું હોય એટલે એને ભમાઈને એને ફિટ કરીએ છીએ. તો આપણે દસમા જવાબમાં શું આવશે, ચકલીનો ચ. બાળકો હવે તમારે આ પાઠ તમારે ચોપડીમાં પૂરવાનો છે અને એને સમજવાનો છે, ચિત્ર જોવાનું અને સામે એનો જવાબનો પણ ચિત્ર જોવાનું, એટલે તમને તરત ખ્યાલ આવી જશે કે આનું ચિત્ર આ છે તો એની સામે એનું જોડકું કયું આવે, કયું બંધ બેસે છે ચિત્ર, તો એનો નીચે આપણે જવાબ લખવાનો. પરીક્ષામાં આ પૂછાઈ શકે, ચિત્ર તમને આપેલું હશે બરાબર, સામે ચિત્રને જોડકા જોડો, અથવા તો ખાલી જગ્યા આપી હોય અથવા તો પ્રશ્ન આપેલો હોય તો એ તમારે લખવાનો છે. અહીંયા આપણે 22મો પાઠ પૂરો.